विद्यार्थी मित्रों, क्रमचय में आज आप उदाहरण आठ जोईशु, जेमा बे पांच सात आठ ए बधा अंकों उपयोग कर चार अंकनी पहलू आपेलू छे, केटली संख्याओ बनावी शकाय। तो जो बे पांच सात आठ ए बधा अंकों उपयोग करवानो छे अने चार अंकनी, तो सौथी पहला अंकों केटला छे, एक बे त्रण अने चार, आ बधा अंको, आ बधा अंको एटले केटला, चारे चार अंकोनो उपयोग करीने केटला अंकनी संख्या बनावानी छे, चार अंकनी, बराबर छे। तो चार अंकनी संख्या बनावानी छे अने सामे अंको पण केटला आपेला छे, आपणने बधा थईने चार आपेला छे, तो चार अंकोनी, चार अंकनी संख्या बनावानी, एटले टोटल संख्या आपणी पासे एन बराबर केटला छे, चार, अने गोठवाना पण केटला छे, चार, एटले आपणुं बनशे सूत्र केवुं, फोर पी फोर, फोर पी फोर एटले चार फेक्टोरियल, चार फेक्टोरियल एटले चार गुणिया त्रण गुणिया बे गुणिया एक, एटले चार तरी बार, बार दू चौवीस, चौवीस एका चौवीस, बराबर छे। तमे ए पण जोई शको छो, दरेक प्रश्नोना क्रमचयोनी कुल संख्या अहींया आपेली छे गोठवणी साथे, तो आपणे चकासवी होय तो चकासी पण शक्य छे, बराबर छे। तो पहेलुं तो ईजी जतुं, बराबर, बीजुं जोईए तेमांथी केटली संख्या युग्म हशे, बराबर, आ जे संख्या आपणे बने छे एमांथी केटली संख्या युग्म हशे, तेमांथी एटले आ जे टोटल चौवीस संख्या बनी छे, बराबर छे, ए चौवीस संख्यामांथी केटली संख्या युग्म हशे, तो युग्म माटे जो अहीं आपणने सरस मजानुं કોષ્ટકની રીતે બતાવેલું છે, બરાબર, ચાર સંખ્યાઓ છે, આ ચાર સંખ્યાઓ કઈ કઈ છે, બે પાંચ સાત અને આઠ, બરાબર છે। તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે બે પાંચ સાત આઠ એ બધા અંકનો ઉપયોગ કરીને યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમનું સ્થાન, એકમનું સ્થાન એટલે આ જે સ્થાન છે, માનો કે બે હજાર પાંચસો ને ઇઠ્યોતેર, તો આ થયું આઠ એકમ, સાત દશક, બરાબર છે। તો અહીંયા જે એકમનું સ્થાન છે, આ એકમના સ્થાન પર બે અથવા આઠ આવવા જોઈએ, તો જો અહીંયા આપણને એક નિશાની આપેલી જ છે, આ ચાર સંખ્યાઓ છે, ચાર અંકોની સંખ્યા છે, આ જે છે ચાર અંકોની સંખ્યા છે જેમાં એકમના સ્થાન ઉપર બે અથવા આઠ આવવા જોઈએ। એટલે જો અહીંયા તમે ધ્યાનથી જોશો ને, તો એક સ્થાન નિશ્ચિત થઈ ગયું, નક્કી થઈ ગયું છે કે આ જે એકમનું જે સ્થાન છે એ એકમના સ્થાન ઉપર કોણ આવશે, બે આવશે અથવા આઠ આવશે, બરાબર છે, બેમાંથી કોઈ એક આવશે, આવશે ને આવશે, એટલે આ સ્થાન નક્કી થઈ ગયું છે, બરાબર છે। અને આ સ્થાન એના પછીના જે રહ્યા એ ગોઠવાઈ જશે, બરાબર છે। પણ આ સ્થાન તો નક્કી જ થઈ ગયું છે કે આ સ્થાન ઉપર, આ સ્થાન એટલે એકમના સ્થાન ઉપર કાં તો બે આવશે કાં તો આઠ આવશે, આ બેમાંથી જ કોઈ એક આવશે, તો બેમાંથી કોઈ એક એટલે બે પી એક, બરાબર, તો આ બેમાંથી કોઈ એક આવે, માનો કે હું એવું કહું કે આ સ્થાન ઉપર આઠ આવશે, આ સ્થાન ઉપર આઠ આવશે, એટલે આઠ આ સ્થાન ઉપર જતા રહ્યા, તો બાકીના આ ત્રણ જે છે એ બાકી રહેલા સ્થાન પર। હવે હું એવું કહી દઉં કે આ સ્થાન ઉપર બે આવશે, તો બાકી કયા રહ્યા, આઠ સાત અને પાંચ, તે પાંચ સાત અને આઠ અહીંયા આવી જશે, બરાબર છે। તો અહીંયા મુદ્દે આગળ ત્રણ તો આવે જ છે, નક્કી જ છે, ખાલી અહીંયા ચેન્જ થાય છે, અહીંયા આ બેમાંથી કોઈ એક એટલે ત્રણ પી ત્રણ અને બે પી એક। તો જો બે પાંચ સાત આઠ એ બધા અંકોનો ઉપયોગ કરીને યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એકમના સ્થાન ઉપર બે અથવા આઠ ગોઠવાવું જોઈએ, તેથી તેની ગોઠવણી બે પી એક રીતે થઈ શકે। હવે એકમના સ્થાન ઉપર બે કે આઠમાં આ બેમાંથી કોઈ એક અંક ગોઠવાઈ ગયા પછી બાકીના જે ત્રણ અંક છે, બાકીના ત્રણ સ્થાન પર કઈ રીતે ગોઠવાય, ત્રણ પી ત્રણ રીતે, એટલે કુલ ક્રમચય બે પી એક અને ત્રણ પી ત્રણ, બે પી એક એટલે બે, ત્રણ પી ત્રણ એટલે ત્રણ ફેક્ટોરિયલ, ત્રણ ફેક્ટોરિયલ એટલે ત્રણ ગુણ્યા બે, એટલે ત્રણ દુ છ અને બે છંગ બાર। હવે ત્રીજો એક્ઝામ્પલ આપણને શું કહે છે,
केटली संख्याओ पांच वडे निशेष भागी शकाय तेवी हशे। तो जो पांच वडे निशेष भागी शकाय, तो जारे पण तमारे कोई संख्या ने पांच वडे निशेष भागवी होय, शेष वधे नहीं ए रीते भागवी होय, तो एकमना स्थान उपर कयो अंक आवो जोईए? पांच ज आवो जोईए। बराबर छे? एकमना स्थान उपर पांच आवे तो ज तमे संख्या ने पांच वडे निशेष भागी सको। एटले जो अहीं फरी आपणे उपर जेम जोयुं तेम अहीं एकमनुं स्थान नक्की थई गयुं, एकमना स्थान उपर कोण आवशे? पांच आवशे। बराबर छे? एकमना स्थान उपर पांच आवे एटले वन पी वन, तो बाकीना कया रह्या? बे सात अने आठ, ए अहीं गोठवाई जशे। बराबर छे? એટલે જો બે પાંચ સાત આઠ એ બધા અંકનો ઉપયોગ કરીને પાંચ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા બનાવવી હોય તો એકમના સ્થાન ઉપર પાંચ આવવો જોઈએ। તેથી તેની ગોઠવણી કઈ રીતે થાય? વન પી વન। હવે એકમના સ્થાન ઉપર પાંચ ગોઠવાઈ જાય તો બાકીના કેટલા રહ્યા? બે સાત અને આઠ, આ ત્રણ સંખ્યાઓ, સોરી ત્રણ અંકો બાકીના ત્રણ સ્થાન ઉપર ગોઠવાઈ જાય। કઈ રીતે? ત્રણ પી ત્રણ। એટલે એનું સોલ્યુશન કઈ રીતે આવશે? એક પી એક, ત્રણ પી ત્રણ, એટલે એક પી એક એટલે એક અને ત્રણ ફેક્ટોરિયલ છ, છ એકા છ। બરોબર છે? હવે કેટલી સંખ્યાઓ પાંચ હજાર કરતાં મોટી હશે? તો પાંચ હજાર કરતાં મોટી સંખ્યા બનાવવી હોય તો અહીંયા પહેલા સ્થાન ઉપર પાંચ હજાર કરતાં મોટી એટલે પાંચ સાત કે આઠ આવવા જોઈએ। જો આ પહેલા સ્થાન ઉપર બે આવે, જેમ કે બે પાંચ સાત આઠ, તો આ શું વંચાય? બે હજાર પાંચસો ને ઇઠ્યોતેર। બરાબર? જે પચાસ હજાર કરતાં નાની છે, એટલે એક અહીંયા બે આવે તે મોટી સંખ્યા બને નહીં, પણ એની જગ્યાએ પાંચ સાત કે આઠ હોય એક અહીં સ્થાન ઉપર તો એ પચાસ હજાર કરતાં મોટી બને। તો બે પાંચ સાત આઠ એ બધા અંકનો ઉપયોગ કરીને પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનાવવી હોય તો હજારના સ્થાન ઉપર એટલે કે પ્રથમ સ્થાન ઉપર પાંચ સાત કે આઠ આવવું જોઈએ। તેથી તેની ગોઠવણી ત્રણ પી એક રીતે, એટલે કે આ ત્રણમાંથી કોઈ એક કાં તો પાંચ આવે, કાં તો સાત આવે, કાં તો આઠ આવે, આવો દાખલો આપણે શીખ્યા છે, એટલે તમને સમજવામાં ઇઝી રહેશે કે પહેલા સ્થાન ઉપર પાંચ આવે અથવા સાત આવે અથવા આઠ આવે, આ ત્રણમાંથી કોઈ એક આવે તો પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બની જાય। અને હવે જે બાકીના ત્રણ સ્થાન રહ્યા એ ત્રણ સ્થાન પર બાકીના ત્રણ અંકો ગોઠવાઈ જશે। બરાબર છે? તો એ અંકો કઈ રીતે ગોઠવાય આપણે જાણીએ જ છીએ, ત્રણ પી ત્રણ, એટલે અનુકૂળ ક્રમચય કઈ રીતે બનશે? ત્રણ પી એક ગુણ્યા ત્રણ પી ત્રણ, એટલે ત્રણ છંગ અઢાર। બરાબર છે?